કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુઇન્જન માં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે જે કલીવાળો ચણિયા ચોલીનો ચણિયો કેવી રીતના બનાવવું આ રીતના મારે માર્કિંગ કરેલું છે ને આ રીતના આપણે કલી કલી કટ કરવાની છે આ રીતના તમને હું સિમ્પલ આમાં કલીમાં તમારે નિશાન ન હોય તો ભી તમે કેવી રીતના કટિંગ કરી શકો આજે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તો મારે આમાં નિશાન કરેલી છે પરંતુ તમારે આ રીતના દસ નિશાની ના હોય તો તમારે લંબાઈ ને પહોળાઈ કેવી રીતના લેવી કલીવાળા ચણિયામાં ચણિયા ચોલીનો એ તમને આજે બતાવીશ આ રીતના મારે આ 3 મીટર કાપડ છે આમાં તમે 3.5-4 મીટર પણ રાખીને ફૂલ ઘેરવાળો પણ બનાવી શકો આ કલીની આપણે નિશાની છે તો તમારે કલીની કદાચ નિશાની ન હોય તો તમારે કેવી રીતના માપ લઈને કલીવાળા ચણિયાની કટિંગ કરું બતાવી દઉં તો આ રીતના લેન્થ લેવાની હોય તમને બતાવી દઉં તો આ લેન્થ મારે પૂરેપૂરી રાખવાની છે તો 45 ની લેન્થ આવે છે આ ચણિયાની હવે આપણે ઉપરની કલી છે તો એનું કેવી રીતના તમે માપ લઈ શકો કે આ રીતના તમે 4.5 કે 4 માં પણ તમે ઉપર આપણે નાનો ભાગ રાખવાનો હોય છે ને નીચે આપણે આ રીતની મોટી કલી રાખવાની હોય છે તો આ રીતની નીચેની પહોળાઈ આપણે આમાં 13.5 આવે છે આ રીતના આપણે જે માર્કિંગ છે એ પ્રમાણે જ આપણે કટિંગ કરવાનું છે તો હું તમને કલીનું કટિંગ કરીને બતાવું કે કેવી રીતના તમારે કલી જોઈન કર તમારે કદાચ માર્કિંગ ન હોય તો આ રીતના માપ લેવાનું અહીંયા 4.5 નીચેની પહોળાઈ તમે 13.5-14 રાખી શકો ને આ રીતના આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે તો માર્કિંગ છે એ પ્રમાણે આપણે કલીનું કટિંગ કરતું જવાનું છે આ રીતના ક્રોસમાં તમારે આવશે કલી એક સાઈડ તમે આ કલીનું કટિંગ કર્યું તો સામેની બાજુ પાછું ઉપરની સાઈડ આવે આપણી એક કલી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બીજી કલી પછી કાઢવાની છે તો બીજી કલીમાં આપણે જે પહોળાઈ છે એ આ સાઈડ આવશે ને આપણે ઉપરની પહોળાઈ આપણે આ સાઈડ આવશે એટલે એક સરખી આપણી કલીનો ભાગ થાય તો આમાં આપણે માર્કિંગ કરેલું છે તો આ રીતના કલી કટ કરવાની છે લંબાઈ ને પહોળાઈ આપણે ઉપર ને નીચેની એક સરખી જ રાખી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતના તમારી આપણી બંને કલી કટ થઈ ગઈ છે આ રીતનો એનું જોઈન્ટ આવશે આ રીતની કલી આપણી જોઈન્ટ થશે તમે જોઈ શકો છો આ રીતના આપણો નીચેનો ઘેર થાય ને આ આપણો ઉપરનો આ રીતના નેફાનો ભાગ તૈયાર થાય આ રીતના આપણે હજી તમને હું એક કલી કટ કરીને બતાવું કે કેવી રીતના કલી આપણે બધી કટ કરવાની છે એવી રીતના આપણે 12 કે 13 કે 14 તમે જેટલી તમારે ઘેર બનાવો એટલી તમારે કલી કટ કરવાની હોય છે આ રીતના આપણે કાપડમાંથી હજી તમને એકાદી કલી કટ કરીને બતાવું કે કેવી રીતના કટિંગ કરવાનું માર્કિંગ ન કરેલું હોય તો તમે એ રીતના તમે માપ કીધું એ પ્રમાણે લઈને જ માપનું કટિંગ કરવાનું છે આ રીતના આપણે 12 કલી કટ કરવાની છે તો 12-12 કલી કટ કરી તમને બતાવું તમે જોઈ શકો છો આ રીતના મેં કલી બધી કટ કરી લીધી છે આ રીતનું આપણું ઘેર બનશે આ રીતના મેં ગોઠવીને તમને બતાવું કે આ રીતની આપણે સિલાઈ લાગશે ને આ રીતનો આપણો ઘેર બનીને તૈયાર થશે આ આપણો ઉપરનો નેફો થશે ને આ આપણો નીચેનો ઘેર થશે આ રીતના તમે કલીવાળા આ રીતના તમે કલીવાળા ચણિયા ચોલીની કલી કટ કરી શકો ઇઝી મેથડ તમને બતાવેલો હવે આપણે અસ્તર કેવી રીતનાનું કટિંગ કરવું તમને બતાવી દઉં હવે આપણે અસ્તરનું કટિંગ કરવાનું છે તો મેં 3 મીટર અસ્તર લીધું છે તો આ રીતના આપણે
એક વખત મે ગળીમાં કાપડ રાખેલું છે બીજી વખત આ રીતના ગળીમાં આ રીતના ચાર પાર્ટમાં તમારું કાપડ હોવું જોઈએ એક સરખું આપણે ફોલ્ડ કરી લેવાનું છે કમરનું માપ જોવાનું છે જે તમારી કમર હોય એનો તમારે ચોથો ભાગ અહીં લેવાનો છે તમારે 36 ની કમર છે તો આપણે અહીંયા 9 આવે આપણે અડધો ઇંચ સિલાઈ માટે એટલે 9.5 નું માર્કિંગ કરું છું આ રીતના હવે આપણે લંબાઈ લેવાની છે તો જે તમારી ચણિયાની લંબાઈ છે એમાં તમારે 3 ઇંચ કમ રાખીને આપણે અસ્તર કટ કરવાનું છે તો ટોટલ મારે 44 ની લેન્થ છે ચણિયાની તો આપણે 41 લેવાનું છે તો 41 આ રીતના માર્કિંગ કરવાનું છે આ રીતના માર્કિંગ કરીને હવે આ માર્કિંગને આપણે ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું છે આ રીતના આ રીતનું તમારે ચણિયા ચોલીના ચણિયાનું અસ્તરનું કટિંગ થશે હવે આપણે કટિંગ કરી લઈએ નીચેની પહોળાઈ આપણે કટ નત કરવાની બાકી બધું આપણે કટિંગ કરી લઈએ આ ગળીવાળો ભાગ છે તો ગળીવાળો ભાગ આપણે જુદા પાડી લઈએ એટલે આપણે બે ભાગનું કટિંગ થઈ જાય તમે જોઈ શકો છો આ સરસ મજાનું આપણું અસ્તરનું કટિંગ થઈ ગયું છે ને આ આપણી બધી ટોટલ આપણે 12 કલી કટ કરી છે તો 12 કલીનું આ રીતના કટિંગ થશે આ રીતના તમે ચણિયા ચોલીનો ચણિયો કોઈ ભી કલીવાળો તમે બનાવી શકો નાની મોટી સાઇઝનો આ રીતના ઇઝી મેથડથી સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું કે કલીવાળો ચણિયો કેવી રીતના ચણિયાનું કટિંગ કરવું અને કલી કેવી રીતના રાખીને તમારે કટિંગ કરવું તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયો લાઇક કરજો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ